तो अपना बधा गाजर संधा रही गया ने હવે આપી દેશું અને પછી હવે આવી રીતે એક એક આરે તો આપણું તૈયાર થઈ ગયું ગાજરનું અથાણું। नमस्कार मित्रों, केम छो? मजा मने आप सबने जय लक्ष्मीनारायण, जय स्वामीनारायण, जय जिनेन्द्र, जय हार्दिक अने जय माताजी। आपणे आजे वीडियो जे जोई रह्या छीए ने ए गया छीए अमारा हिना दीदीनी वाड़ी, एटले के मारा जेठनी दीकरी हिनानी वाड़ी। दृष्टि गई छे, हूँ नथी गई। सुंदर मजानो घास अने हरियाळी, वाड़ीनी मोज खरेखर माणी रही छे। अने एने वीडियो कर्यो पछी वॉइस नो तो नाख्यो कि मम्मी वॉइस तमे नाखजो, कई वाधो नहीं। जो आ घास जोई ने खुश थई रही छे, एने वाड़ी अने पर्यावरण खूब गमे, आम तो मने गमे छे। केटलू लीलूछम अने वाड़ी जता जता जेते समय वरसादी माहौल जामी गयो हतो। अमे रायपुर गया ते वखते ने वीडियो कर्यो छे पाछळथी, एटले आप्यो के जोती थी कि आगळ तमे जोशो तमे एने गाजर उखेड्या छे ने ताजा मस्त गाजर ने अथाणू बनावी, एने क्यारे बे नणंद भोजा ए बनाव्यु नहोतुं। दृष्टि अने मोनुए तो ये अथाणू कई रीते बने छे, शू बने छे, मने फोन थी पूछे ने कर्यो ने खूब सरस अथाणू बन्यु छे। तो तमने जोवानुं छे, जो अहीं एक बेन गाजर उखेड़ी रह्या छे, मैं बहु उखेड़ा छे, आ गाजर काढ्या छे नवा गाजर जमीनमांथी ताजे ताजा काढी आववाना अने एनुं पछी अथाणू बनावानुं। तो अहीं गाजर उखेड़ाई रह्या छे, पछी गाजर धोवाशे। तो जो अहीं धोवाय छे गाजर मस्त, आम कूंडी में जबकोड़ी ने धोवाना रहे, रेती बधी ज निकली जाए। पछी घरे आवे त्यारे फरीथी हाथथी धोईए, पण तो ढोर ने खवड़ावा माटे होय, पण होय बहु टेस्टी, ढोर ने माटे पण उपयोगी होय, एटले तो ई ढोर ने खवड़ावता होय। तो जो ई दृष्टि पण कई रीते आ रीते गाजर धोवाना, आवे दृष्टि नो वॉइस थोड़ो थोड़ो सांभळता जईए। आप धोई ने आवी रीते सुकावानो, હવે જો હિના બેન અને દૃષ્ટિ છકડામાં બેસી અને નીકળ્યું છે ગામમાં જવા માટે। વાડી માટે ખેડૂતોના ગાડા કેવા હોય, હવે છકડા આવી ગયા, પેલો બધો ગાડા આવતા તો એને એમાં ખૂબ મોજ કરી, જો કેટલો મસ્તી હસ્તી ખુશ હાલ જાય છે બંને બહેનો। ઉપરથી વડવા ગામની સીમને એને જોઈ અને લીધી છે કે કેવું લાગ્યું છે। આ છે નખત્રાણા તાલુકાનું વડવા દુજાપર ગામ, અને હવે આવી ગયા છે ઘરે। અહીં મોનુ અને દ્રષ્ટિ બંને હસી મજાક કરતી કરતી બનાવી રહી છે ગાજરનું અથાણું। तो जो गाजर आपणे लई आव्या हता वाड़ी थी, हवे आ छोलवानुं चालू छे। हो मने नथी आवडतो, आपणे शीखी बे हा मम्मी नथी तो कंईक करवू पड़शे। आपणे बधा गाजर अहींया छोलाई गया छे अने हवे आवी रीते सु चीरियो पाड़वानुं चालू छे, संधारवानुं, थोड़ी जाडी ज बनावानी। आनी चीरी छे ने थोड़ी जाडी ज राखवानी, केम एनुं काय कारण छे? एटले पछी आपणे सुकावशुं तो साचुं ऊંચી થઈ જશે, વધારે સુકાઈ જાય એટલે। બરાબર, એવી રીતે આ બધી જ આપણે ગાજર છે એને આવી રીતે ચીરી પાડી લેશું, સંધારી લેશું। આ વચ્ચેનો ભાગ એ ને આપણે કાઢી નાખશું, કડક ભાગ છે। તો આપણા બધા ગાજર સંધારાઈ ગયા ને હવે આપણે એનામાં નમક લગાડી અને રાખી દઈશું। नमक है ने माप अनुसार आटलू छे, तो एक दोढ मुठी जेटलू नमक आमां जोईशे, मतलब बधा गाजर उपर नमक लागी जाय एटलू नमक राखशुं आपणे एमां। એવી આવી રીતે મિક્સ કરવાનું, મતલબ બધા જ ગાજર ઉપર નમક લાગી જાય એટલું નમક જોઈએ। ઓછું લાગે તો પાછળથી ફરીથી નાખી દેવાનું, કેમ કે અમને બહુ આઈડિયા નથી, પહેલી વખત બનાવીએ છીએ હું બાબી એટલે।
જો આમાં બધી એક એક ગાજર ઉપર નમક દેખાશે આપણે, બસ એટલું નમક નાખવાનું. અને હવે આપણે આને ઢાંકી અને એક આખી રાત માટે આને નમકમાં પલળે એવી રીતે રાખી દઈશું અને પછી કાલે એને સુકાવશું. તો હવે આને મૂકી દઈશું આખી રાત માટે. તો આપણે અથાણું જે આ રાખ્યું હતું, આપણે નમક નાખીને એ વચ્ચે વચ્ચે 2-3 કલાક આવી રીતે હલાવતા રહીશું. વચ્ચે વચ્ચે આવી રીતે હલાવશું આપણે અથાણું. તો જો આપણું અથાણું છે એને આપણે રાતે આ નમક નાખીને રાખ્યું હતું, એટલે એક આખી રાત અને બીજે દિવસ બપોર સુધી આપણે એને આવી રીતે રાખ્યું. હવે છે ને બપોર થઈ ગયા, તો એને હું જે આની અંદર તમે જોઈ શકશો આમ કરશું ને એટલે નમકનું પાણી આવશે, આમ દેખાય છે આ બાજુ નમકના લીધે પાણી થઈ ગયું છે. તો એને આપણે આ ભાત્યું છે કે છલણીમાં આપણે પહેલે એને એકદમ કોરા થઈ જાય ને એના માટે રાખી દઈશું થોડી વાર માટે. કોરા થઈ જાય એટલે એકદમ કોરા થઈ જાય જો આવી રીતે આપણે આને હવે થોડી વાર માટે આમ રાખી દઈશું, તાકી છે ને જે એક્સ્ટ્રા નમકનું પાણી થયું હતું એ થોડું નીકળી જાય, તો આસાનીથી જલ્દી સુકાઈ જાય. એટલે જો આપણે ગાજર નીતારી લીધા હતા અને અમે કોટનનો દુપટ્ટો કોટનનો કાપડ હોય એ રાખી લીધું અને હવે આમ પાથરી દઈશું અને પછી હવે આવી રીતે એક એક આરે આ ઓઢણી પર મૂકી દઈશું. તો જો આપણા ગાજર સરસ સુકાઈ ગયા છે, એક સાંજ અને એક જેટલું રાખ્યું તો આવી રીતે મતલબ સરસ સુકાઈ ગયા. હવે આને એક વાસણમાં લઈ અને આથી લઈશું. તો જો આપણા ગાજર એકદમ સુકાઈને થઈ ગયા સરસ, એકદમ નથી સુકાવવાના નહીં તો અથાણું ચવડું થઈ જશે. તો હવે એને આપણે આથી લઈશું એટલે વઘાર કરવા માટે અહીંયા 2 ચમચા જેટલું મેં તેલ લીધું છે અને લસણ ને અધ કચરા ખાંડી રાખ્યા છે. જો આવી રીતે તો આ 1/2 વાટકીથી ઓછું એટલું લસણ છે અને આ 1/2 વાટકી જેવડું આપણે ગોળ લીધો છે. ને હવે આ તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરશું. તો જો આપણું તેલ ગરમ થઈ ગયું એટલે અંદર થોડી રાઈ નાખશું, પછી એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું નાખશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાર પછી એની અંદર લસણ નાખશું. ગેસની ફ્લેમ બંધ છે અને અંદર હવે લસણ નાખી દઈશું આપણે. આપણે આ બંધ ફ્લેમની અંદર જ લસણને જરાક આપણે ગરમ કરશું, કેમ કે આ થોડું વધારે જો ગરમ થશે તો તરત આ લસણ વધારે પાકી જશે એટલે. તો લસણ આપણે નાખી દીધું. તો જો હવે એની અંદર આપણે મસાલામાં મરચા પાવડર નાખશું, 2 ચમચી જેટલું મેં મરચા પાવડર નાખ્યું, 1/2 ચમચી જેટલું ધાણા પાવડર અને 1 ચમચી આપણે જીરું પાવડર નાખીશું. આ બધું ગેસની ફ્લેમ અત્યારે બંધ જ છે, બંધમાં જ નાખવાનું છે. હલાવશું પછી થોડું ઠંડુ પડે ને એટલે એની અંદર ગોળ નાખી દઈશું. આપણો મસાલો થઈ ગયો તૈયાર. તો જો આપણો મસાલો મિક્સ થઈ ગયો, હવે એની અંદર આપણે ગોળ નાખી દઈશું અને ગોળ નાખીને મિક્સ કરશું. આ બધું ફ્લેમ બંધ જ રાખશું આમાં આપણે. પછી આ તેલ છૂટું થાય અને ગોળ આપણો ઉગળી ગયો થઈ ગયું, તો આમાંથી છે ને મેં થોડા ગાજર કાઢી લીધા. હવે આમ સારી રીતે હલાવી અને આપણે ગોળને મિક્સ કરી લઈશું. તો જો ગોળ નાખીને આપણે તૈયાર કરી લીધો, તો આવી રીતે જો તેલ છૂટું થઈ જાય છે ને ગોળ આપણો ગળી ગયો બધો, તો આમાંથી છે ને મેં થોડા ગાજર કાઢી લીધા તપેલી સાફ કરવા માટે. હવે આપણે આમાં નાખી દઈશું. બાકીના ગાજર આમાં નાખી તપેલી સાફ થઈ જાય આપણી. આમ હલાવતો જશું.
तो आपणुं तैयार थई गयुं गाजरनुं अथાણું। હવે આને સ્ટોર કરીને આપણે મૂકી દઈશું। તો મિત્રો જો આ છે ગાજર મથાણું, દ્રષ્ટિને મનુએ બનાવ્યું ને, હું હાજર નહોતી, આમાં મનુ અથાણું ભરી નાખ્યું, દ્રષ્ટિએ આથ્યું, બંને જણીએ કોઈ કાપ્યું તો કોઈ સુકાવ્યું કોઈ આથ્યું। તો આ પ્લાસ્ટિકની માણી છે, મોટે ભાગે કાંચની માણીમાં રાખી, જાડું છે પ્લાસ્ટિક એટલે નડે એમ નથી, કારણ કે એક મહિનામાં પૂરું થઈ જાય એટલે। તો ખૂબ સરસ બન્યું છે, સરસ બન્યું છે એટલે જે રીતે એને નાખ્યું ને જે રીતે બોલ્યું છે, અમે કાંઈ જ એડિટિંગ ના કર્યું, મેં વોઇસ પણ ના નાખ્યો, ક્યાંક એને કીધું કે આ રીતે હલાવવાનું, તો ગાજરને ઉથલ પાથલ કરી નાખવાના જેથી બધાને નમક લાગી જાય, એક રસ્તે જાય, એને સરસ રીતે મહેનત કરી અને એ જ મહેનત મારી સામે મૂકી, કારણ કે એ શીખતી દીકરી હતી, પણ મારો વિડીયો જોઈને ઘણા લોકો શીખતા હશે, એને ખૂબ જ ઉપયોગી થશે। અને ફોનથી મને મારી સાથે સતત પૂછતી, મમ્મી આ થઈ ગયું હવે શું કરવું, અને હું કહેતી હવે આમ કરો, અને ખૂબ સરસ બન્યું છે। જો 8 દિવસથી આવી છું, મેં કીધું પરફેક્ટ હોય તો જ તમને રેસીપી આપું, જેથી તમારી રેસીપી ના બગડે, તમારું અથાણું ના બગડે। 8 દિવસથી ખાઈ છે, બહુ મસ્ત લાગે છે, આટલું તો ખવાઈ ગયું, અને આ મહિના દિવસથી તો આરામથી સ્ટોર થશે, હું દર વખતે રાખું છું, 2-3 મહિના સુધી ચાલે છે, પણ લસણની સ્મેલ જેને ન નડતી હોય એને, બરાબર ને, તમે જો લસણ ના ખાતા હો તો આ જ અથાણામાં લસણને તમે સ્કીપ કરી શકો, અને થોડુંક જીરું વધારે નાખી દેવાનું, ગોળ અને જીરું નાખીને પણ સરસ થાય, પણ લસણ ખાતા હો તો લસણ નાખવાનું, ન ખાતા હો તો સ્કીપ કરીને કરી શકો, અને એ અથાણાને તમે આનાથી પણ થોડુંક વધુ સમય સ્ટોર કરી શકો। તો સુંદર મજાની આ રેસીપી, આ દ્રષ્ટિ અને મોનુએ જે મહેનત કરી અને સરસ મજાનું અથાણું બનાવ્યું, તમને કેવું લાગ્યું? આશા રાખીશ કે સારું લાગ્યું હશે, અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો, અને તમે ચેનલને જો સબસ્ક્રાઈબ કર્યું છે અને બેલ આઇકન બટન જો નથી દબાવ્યું તો વિનંતી કરું છું કે તમે બેલ આઇકન બટન દબાવી લેજો, જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આમ તમને વિડીયો દેખાય જરૂર, પણ હું અહીં વિડીયો નાખું એની નોટિફિકેશન ન મળે, તો આશા કરું છું કે એ તમે ચોક્કસથી કરશો, અને મીડિયાને શેર કરી મને પ્રોત્સાહિત કરશો, બરાબર ને? ફરી મળીશું નવા આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય હાટકેશ, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, જય ભારત અને જય હિન્દ।